સાવરકુંડલા મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં અને સિનિયર સિટીઝન પાર્કની સામે લાયસન્સ વગરના રવિન્દ્ર યાદવ અને બાબુ ડેરૈયા અશ્વિનભાઈ કેડી અશોકભાઈ સહિતનાઓએ ટેબલો અને છત્રીઓ રાખીને દબાણ કર્યું હતું, જેના પગલે યોગેશ ઉનડકટ દ્વારા આ દબાણ દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને બે વાર ધારાસભ્યના કાર્યાલયમાંથી સંકલન સમિતિમાં આ પ્રશ્ન બાબતે જવાબદાર તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સૂચનાનું પાલન થયું ન હતું, જે બાબતે એક અધિકારીને પણ આકરું લાગ્યું હતું. આ દબાણ દૂર ન થતા થોડા દિવસ પહેલા અનેક ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલમાં દબાણોના મુદ્દે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના કારણે કાર્યાલયમાંથી આ બાબતે સૂચના આપવામાં આવી હતી, જેના પગલે તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા બાબતે કડક સૂચના અપાઈ હતી, જેના પગલે આ દબાણકારોને આકરું લાગતા લાયસન્સ વગરના એક રવિન્દ્ર યાદવ, બાબુ ડેરૈયા, અશ્વિનભાઈ, કેડી, અશોકભાઈ, મનુભાઈ સહિતને આકરું લાગતા ધારાસભ્યને કાર્યાલય ખાતે આ દબાણકારોની પ્રેસ નોટ ખોટી હોવાના લેખિતમાં ગુણગાન ગાવામાં આવ્યા હતા અને પત્રકાર જગતને ખોટા પાડવાના પ્રયત્નો કરાયા હતા. આ દબાણકારોના અહેવાલના પગલે સિનિયર સિટીઝન પાર્ક પાસે દબાણકારો દ્વારા એ જગ્યામાં દબાણ ખુલ્લું કરવામાં આવ્યું છે અને અમુક લોકો પોતાની બાઇક પર ફોર્મ ભરીને વેપલો કરી રહ્યા છે. અમુક લોકો કોઈકના ઓટલા પર અને ત્યાં નાની ખુરશી અને નાનું ટેબલ રાખીને વેપલો કરતા આ તસવીરમાં નજરે પડે છે. જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ, સાવરકુંડલા.